મહેમદાવાદ શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરએન ખાટ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા હેતુસર સફાઈ કામગીરી અભિયાન શરૂ કરાઈ છે, ત્યારે ગાંધી જયંતિ તેમજ સ્વચ્છતા અભિયાનને લઈને જ્યારે સમગ્ર દેશમાં કાર્યક્રમો તેમજ કામગીરી કરાઈ રહી છે, ત્યારે પ્રજાતંત્ર તેમજ જનતા જનાર્દનના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને અનેક વ્યવસ્થાઓ તેમજ લોકોમાં જાગૃતિ લાવવાને લઈને પ્રોજેક્ટો કરવામાં આવી રહ્યા છે, ત્યારે મહેમદાવાદ શહેરમાં પણ સ્વચ્છતા અભિયાન શરૂ કરાઈ છે. આપણી પાસે અન્ય પણ એક વેપારી છે, આજે જે ખાસ સાહેબ દ્વારા જે અભિયાન કરવામાં આવ્યું, તમે પોતે પણ કચરો ઉઠાવ્યો, તો શું તમે અનુભવ કરી રહ્યા છો? આ કચરો ને આ સ્વચ્છતા કરવા માટે ના ગંદકી દૂર કરવા માટે સારા માટે જ કહીએ છે ને સાહેબ, અમે તો રોજ કહીએ છીએ કોઈ કચરો અહીંયા ના નાખે, આજ પછી આ ગંદકી ના થાય એના માટે તમે શું ધ્યાન આપશો? અમે ધ્યાન રાખીશું, ફોટો પાડીશું બોલ લોકોના, કોઈ કચરો ન ઉતારે, કોઈ કચરો નાખે નહીં. આપણી પાસે અન્ય પણ વેપારી છે, શું કહેવા માગો છો આ વિશે? આ બાબતે જણાવવા માગું છું, અહીંયા પણ કચરો નાખે ને ચોખ્ખાઈ રહે એ માટે સરસ છે, ગંદકી કરીને બીમારીના ઘેર પેદા થાય, મચ્છરો પેદા થાય, બીમારીઓ પેદા થાય. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના એક સ્પેશિયલ અભિયાન મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ખાટ સાહેબ દ્વારા ચલાવવામાં આવ્યું છે, અને આજે અહીંયા ઘડી તો ગંદકી સાફ થઈ ગઈ છે, પણ આવનાર સમયની અંદર પણ જો ગંદકી કરવામાં આવશે, એનો ફોટો પાડવામાં આવશે અને તેના પર દંડની કાર્યવાહી કરવામાં આવશે. એટલે આ એક સુંદર કાર્યની શરૂઆત મહેમદાવાદ શહેરમાં આ કચેરી દરવાજા બહાર આવેલ તાલુકા પંચાયતની ઓફિસની બહારથી પીએસઆઈ ખાટ સાહેબ દ્વારા કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે પબ્લિક કેટલો સહકાર આપે છે, તંત્ર કેટલો સહકાર આપે છે, અને આ સ્વચ્છતા અભિયાનના નામે જે શરૂઆત કરવામાં આવી છે એમાં શહેર કેટલું ચોખ્ખું થાય છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાંગ મહેતા, મહેમદાવાદ.